नमो इलेक्ट्रोमैग्नेटिक शक्ति धरावे छे, तमे ने सामान्य नहीं समझता। नमो ओरिएंटेशन नो न અને આપણે નાના હતા ત્યારે નગારાનો ન શીખ્યા હતા, આસમાન જમીન જેટલો ફેર છે। જ્યારે સાત અક્ષરો સાથે જોડાય છે કઈ જુદું બને છે, અને તમારે સ્વીકારવું પડશે, શ્રદ્ધાથી સ્વીકારો। છ મહિના માટે માત્ર શ્રદ્ધાથી તમે સ્વીકારો, પ્રયોગો કરવા જશો, જિંદગીની જિંદગીઓ ચાલી જશે। તમે પ્રયોગો કરીને પુરવાર કરવા માંગતા હો ના, મહાત્મા પુરુષો એના પ્રયોગો કર્યા છે। એ નમો સિદ્ધાંતનો જે ન છે ભિન્ન છે, તમે ભિન્ન નમો અરિયંતાણમનો ન કરતા નમો સિદ્ધાંતનો ન બિલકુલ ભિન્ન છે, નમો અરિયાણમનો ન ભિન્ન છે। અને એમાં વર્તમાન કાલે જયારે વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે, એ કેમિકલ કોમ્બિનેશન, એ જયારે પાંચ અક્ષરો ભેગા થાય છે, નમો ઉત્તદાન આખી નાની વેલ્યુ અંદર બદલાઈ જાય છે। હું તમને કઈ રીતે સમજાવી છું, સમગ્ર 84 લાખ જીવાયોને માનવી ને જ જેની કરોડરજ્જુ સિદ્ધિ છે, મારી અને તમારી, જેનો મેરુદંડ આ પ્રમાણે છે, મારો અને તમારો, એની આ વિશિષ્ટતા છે। જીવ સૃષ્ટિની અંદર માત્ર માનવીનો મેરુદંડ આ પ્રમાણે છે, મને અને તમને ની વેલ્યુ ખબર નથી। આ કોમ્પ્યુટર ની અંદર જે કઈ મળ્યું છે ને કઈ 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 ખબર નથી, ખબર નથી। કદાચ તમે આખું ન્યુયોર્ક નહીં જોયું હોય પણ તમને ન્યુયોર્ક નો ખ્યાલ છે, પરંતુ આ ન્યુયોર્ક તમે જોયું પણ હોય તમને અંદર નો ખ્યાલ નથી। આની અંદર લેવલ્સ બિયોન્ડ લેવલ્સ બિયોન્ડ લેવલ, હું મારે ઘણી મહત્વની વાત કરવી છે તમને, હું દિવસો આપી દો તો થોડા રહે છે, હું તારે 11 સુધી છું, મને મહત્વની વાતો કરવી છે, કામની વાતો। તમારામાંથી જે કોઈ 6 મહિનાનો પ્રયોગ શરૂ કરે કર્યો હોય કરવાનો હોય, કંઈક બનવું જોઈએ અને કેટલીક વિગતોનો ખ્યાલ હોવો જોઈએ, આવવો જોઈએ।
માનવીની અંદર એની કરોડરજ્જુ જે સીધી છે, પશુને બાકી છે, ગાયને, ઘોડાને, ઊંટને, કૂતરાને, ગમે એવું વફાદાર પ્રાણી હોય પણ એની બાકી છે. અમુક ચીજો એનામાં નહીં આવી શકે, આવી જ નહીં. માફ કરજો, દેવતાઓને કરોડરજ્જુ જ નથી, નારકો અને દેવતાઓને એમનું વૈકરીય દે, વૈકરીય દે બિલકુલ ભિન્ન છે. ઔદારિક ઔદારિક આ એક્સ્ટ્રીમિટી પર છે, વૈકરીય આ એક્સ્ટ્રીમિટી પર. મેં તમને એકવાર કહ્યું હતું એ પ્રમાણે ઔદારિક ની અંદર ન્યુક્લિયસ અંદર છે અને ઇલેક્ટ્રોન ફરે છે. વૈકરીયમાં ઇલેક્ટ્રોન અંદર છે અને ન્યુક્લિયસ ફરે છે. હું અને તમે, હું અને તમે 10 લાખ સ્વરૂપ ન લઈ શકીએ, એક દેવતા લઈ શકે, એ વૈમાનિક દેવતા હોય, એ ભવનપતિ દેવતા હોય, ભૂત કે અંતર હોય, એ લઈ શકે. હું ને તમે ન લઈ શકીએ, મને ને તમને કેવળ જ્ઞાન થઈ શકે, એ વૈમાનિક દેવતાને, સર્વાર્થ દુર્વિમાનમાં રહેલા દેવતાને પણ કેવળ જ્ઞાન ન થઈ શકે, ન થઈ શકે. વિશિષ્ટ નથી, આપણને ખ્યાલ પણ નથી. મને તમે જે ઉચ્ચાર કરી શકીએ છીએ અને એ ઉચ્ચાર કરવા વડે જે રેડિયેશન ઉભું થઈ શકે, જે વાઇબ્રેશન નીકળે, જે વાઇબ્રેશન નીકળે, કોઈ મશીન એ વાઇબ્રેશન કાઢી શકે એમ નથી. જીવ સૃષ્ટિમાં કોઈ કોઈ આવો ધ્વનિ જો હું કાઢી શકું, કાઢી શકે નથી કાઢી. અને એને લીધે જે વાતાવરણ બને છે, એને લીધે તમે જયારે નમો હરિ અંતાણ, તમે નમો હરિહંતાન બોલો છો, એ હરિયન એનો એનર્જી ઓફ ઇન્ટેગ્રેશન સમન્વયની એની શક્તિ, એનું આકર્ષણ થાય છે. તમે માની લો હું કુરબાન અત્યારે નહીં કરી શકું, તમે નમો સિદ્ધાંત તમે બોલો છો, એનર્જી ઓફ પ્યોરિફિકેશન તમે લો છો, કદાચ આની આ જ વાત કહેવામાં 1.5 કલાક ચાલી જાય ને સાર્થક છે. હું કદાચ કોઈ કથા ન કહું, કોઈ દ્રષ્ટાંત ન કહું, તમે આની આ વાત ઘૂંટ્યા કરો. આ સમગ્ર વિશ્વની અંદર, આ સમગ્ર વિશ્વની અંદર બે મોટા પ્રવાહ કરંટ સતત ચાલી છે. એક નિગોદનો કરંટ અણુ અણુમાં અહીંયા ઠાસી ઠાસીને નિગોદ ભરેલું છે. અંધકારનો કરંટ, ડાર્કનેસ, દુર્ભાવો અહીંયા ભરેલા છે. અને બીજો અરહત તત્વનો કરંટ, અરહત તત્વની અંદર થી પારાવાર શુભ એવા પરમાણુઓ નીકળી રહ્યા છે. જીવો નું હિત સતત નીકળી રહ્યા છે, એક્ટિવેટ થઈ રહ્યા છે. બેની તુલના કરીએ તો નિગોદનો પ્રવાહ અત્યંત વીક છે, કારણ કે એકેન્દ્રિયથી પણ નીચેલી સ્થિતિમાં છે. પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એનાથી નીચેલી સ્થિતિમાં છે. અનંત નિગોદો ભેગા થયા છે એની સામે અહીંયા અહીંયા અનંતા તીર્થંકરોનું ન જાણે કેટલા અને જીવન તેવા વીર સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ વગેરે મહાવિદ્ય ક્ષેત્રમાં છે. આ રહ્યું મહાવિદ્ય ક્ષેત્ર, આ રહ્યું મહાવિદ્ય ક્ષેત્ર. તમે ઈશાન ખૂણામાં જરાક આગળ જાઓ ને મહાવિદ્યની સ્પર્શના થશે. એની અંદરથી સતત
રેડિયો ના જે રેડિયેશન નીકળે એક્ટિવેટ નીકળી રહ્યા છે, નીકળી રહ્યા. તમારી જાગૃતિ હોવી, તમારું તમારી રિસીવિંગ કેપેસિટી હોવી જોઈએ. તમારા ઘરમાં ટીવી છે પણ તમે તમે એ 99મી ચેનલ જો લગાડી હોય તો ચિત્ર આવશે. ટીવી પડી છે, તમે સમજવાનો પ્રયત્ન કરજો. તમે કહેતો એ છે તો તો તમે લેવાનો પ્રયત્ન કરો તો આવશે, નહીં તો નહીં આવે. તમે એ ચેનલ જો ચલાવશો, એ ચેનલ જો તમે નહીં ચલાવો, નિગોદની ચેનલ ચાલી રહી છે. દૂર ભાવોનો ધોધ આવી રહ્યો છે. તમે સદભાવની ધારા વહાવો, ભાવ જ કરો આટલો. હું એ અર્હત તત્વને અંગીકાર કરું છું, હું એને સ્વીકારું છું, એને માનું છું. તમે ભાવ જ કરો. હું શુદ્ધ બુદ્ધ મુક્ત છું, પછીનો પાઠ છે તો સાતમો છે, નવમો છે. તમે જયારે પહેલો પાઠ લો છો ને શુદ્ધાનુભવ, હું આત્મા છું, શુદ્ધ બુદ્ધ મુક્ત છું, સમજાય બળ નથી. ક્યાં છે તમારું બળ? તો જ કારણ બને ને તમે વિભર થઈ જાઓ, તમે વ્યગ્ર થઈ જાઓ. તારા મિત્રો મને પૂછે છે, સતત સાત્વિક ચિત્ત પ્રસન્નતા કઈ રીતે કહી? મુશ્કેલ છે કે મેં તમે કહો છો એ હું બનાવો એવા બને છે ને. આપણે 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 અભિભૂત થઈ જઈએ, ગથડાઈ જઈએ, ખેંચાઈ જઈએ, અકળતા નિસ્બત કઈ ના હોય, નિસ્બત કઈ ના છાપવા ઉગાડીએ ને મન દુખી 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 થઈ. કારણ શું? બાર બનાવ ખરાબ બને છે? ના 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 ના, એ કારણ નથી નથી. અંદર આપણી પોતાની અંદર, મારી અને તમારી અંદર એ પાત્રતા આપણે કેળવી ના, એ પાત્રતા પ્રયત્ન પૂર્વક કેળવવી પડે. કેળવી માત્ર આપણને સુંદર કીધું, માનવ ભાવ મળ્યો છે અને મોક્ષ મેળવવાનું છે, બસ. સમજાય? આપણે નીકળી પડ્યા ઊંચી ભાવનાઓ લઈ. સરસ વાત છે. એ મહાત્માઓએ ક્યાં કેમ કોને કહ્યું તું? એ મહાત્માઓએ જે કહ્યું છે લગી ના શકતે નથી. મહાપુરુષોએ જે કહ્યું છે જ્ઞાની પુરુષોના વચન, સ્વપ્ને પણ કાલાંતરે ક્યારે અસત્ય હોય ન શકે, છે જ નહીં. ક્યાં કેમ હતું? હું ક્યાં લગાડી શકું? હું ક્યાં લગાડી શકું? મને ખીચડી ખાવી પચતી નથી, આ મારી સ્થિતિ છે. અને હું સુવર્ણ વસંત માલતી ખાઈ અને બાસુંદી ખાઉં છું, નહીં લાભ કરે, નહીં કરે. આપણે આપણે જોવું પડશે ક્યાં કેમ શું કરવાનું છે. એટલે મહાપુરુષોએ, જ્ઞાની ભગવંતોએ કહ્યું, યથા યોગ્ય જે અગત્યનું હોય ત્યાં. હું અહીંથી ઉઠીને ભગવાન પાસે જઉં ને તો મારે પગલું અહીં મૂકવું પડશે અને આમને ત્યાં મૂકવું પડશે. પેલા સજ્જન પણ એ મૂકશે, પોતે જ્યાં છે ત્યાંથી એ પગલું આવે. સમજવાનો પ્રયત્ન. મેં આ સમજવા માટે બહુ મથામણ કરી છે, બહુ મથામણ કરી. જ્ઞાની ભગવંતોની પારાવાર કરુણા ન હોત ને ન સમજાય. જો ન મળ્યા હોત ન સમજાય. સમજાત નહીં. આ કઈ રીતે સમજાય? સમજાય? તમને લાગે છે તો જ્ઞાનીએ કીધેલું ખોટું? ભાઈ, જ્ઞાનીએ કીધેલું સાચું. પણ ક્યાં કેમ સુવર્ણ વસંત માલતી બહુ 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 પાવરફુલ દવા છે. મારે મારે હૃદયને સુદર્શનની જરૂર છે આજે. આજે એ અથા યોગ્ય, એ જે પ્રશંસા કરવામાં આવી છે ને જીવંત જ્ઞાની હોય એના પાડે. આમ શું કરવાનું? તારે ગુરુ મહારાજ ભદ્રકાળ માટે આ નથી કે ભાઈ નહીં, તમને હું આત્મીય ગણું છું કારણ કે મને સાધના કેવી છે. અને એક વખત તો એવો ભાવોલ્લાદ થઈ ગયો. ભાવોલ્લાદ થઈ ગયો એમ કહો, સમજા કે નહીં?
કે સંસારમાં એવો આઘાત થઈ ગયો, અમે એમને કહ્યું સંસાર છોડવા જેવો છે, દીક્ષા લો. મારી સામે જોયું છે, મેં તમને ઘણી વાર કહ્યું છે એ સામે જુઓ ને, તમારી બે મિનિટ સુધી સમજાય ને આપણે થતરી જઈએ, એ જાણે એને બે થપ્પડ મારી જોયા. પણ તમારી ભૂલ હતો, આ ભવભ્રમણમાંથી છૂટવા માટે ઈચ્છા સિવાય અગત્યનું શું છે કહો તમે. કથન બોલ્યા દોઢ કલાક બે કલાક પછી અમારો વાર્તાલાપનો સમય પૂરો થયો. પૂરો થયો ત્યારે હું 8 વાગે ગયેલો ને એ દાડે 10 વાગે મારી જ્યાં હતો ત્યાં સુવા જવાનું હતું. હું ઉભો થયો, મને કે નાસી જતો નહીં કોઈ વાર મને પૂછાવો. એ પેલી મેં દીક્ષાની વાત કીધી હતી એના અનુસંધાનમાં એ કહેતા કહેવાય ને, આ થોડે ન કહેવાય. અને હું તમને કોઈ નથી સમજતો, તમે લાઈફ અને ટાઈમ ના કે ન્યુયોર્ક ટાઈમ તો ખબર પત્ર નથી કે કાલમાં છપાવવાનું છે, કે કોઈ દીક્ષા લેતું તું કિરણભાઈ જવા ને ભદ્રકાળી મહારાજ અટકાવ્યા, માનતો ને મને તમારો એટલો વિશ્વાસ છે. હું તમને અંદર કહું છું બધાને, એટલે હું સાધના કહેવા બેઠો છું. એટલે કે શાસ્ત્ર ની કહેલી વસ્તુ પોતાના સંજોગમાં જોઈ, રેફરન્સ ટુ કોન્ટેક્ટ જેને કહેવામાં આવે. હું શાસ્ત્રની અંદર એટલે દ્વાદશાંગીને ભગવાને કીધેલા સ્વયં સ્વમુખે કીધેલા 12 આગમોને, કે જેમાં 12મા આગમ દ્રષ્ટિવાદના 14 પૂર્વ છે, એ દ્રષ્ટિવાદના 14 પ્રકરણ છે, એને અંગ કહેવામાં આવે. સાહેબ એક વાર મને કીધું તું અંગ એટલે એનો અર્થ તમે જો, અંગ એટલે આમ, અંગ એટલે એક ભાગ. મને કે વધારે કે, હા મેં કીધું અમારો હાથ છે શરીરનો ભાગ. હવે સમજો હાથ એ શરીરનો ભાગ છે, એ તું ભૂલતો નહીં. તું આ માંગણી કરે ને એને તારા મન સાથે બુદ્ધિ સાથે આ તારા ડાબા પગની ટચલી આંગળી સાથે એનો સંબંધ છે. તો ભગવાને કીધેલું એક પણ વાક્ય છૂટું નથી. હા મને સમજાતું ગયું શું કહેવા માંગતા, રેફરન્સ ટુ કોન્ટેક્ટ તમને સમજાય છે. ભગવાને કીધેલો પ્રત્યેક શબ્દ સમગ્ર આગમ સાથે સંકળાયેલું છે, સમગ્ર આગમ સાથે સંકળાયેલું. લઈ લીધું અમને જે આત્મા આવે બુફે હતું ને, મેં કીધું આ ભાવે છે, તમે સમજ્યા કે. અને મેં હું ઘણા બુફેમાં ગયો છું મુંબઈમાં, તમે સમજ્યા ને. લોકો પડ્યા એ પેલું ખાવા જેવું છે, પેલું મેં તમને કીધું પેલું પૂરું થઈ ગયું. એ બુફે નથી જેને સર ભગવાન ની વાણી તમે બુફે નહીં માનતા, તમને યોગ્ય લાગ્યું એ તમે ઉઠાવ્યું અંદર, સમગ્ર સાથે સંકળાયેલું. હું સમગ્ર સાથે સંકળાયેલું એની ડેપ્થ ઘણી છે, તમારે થોડા ઊંડા જવું પડશે. અને તમે ઊંડા જઈ શકો એમ છો એટલે મને કહેવાનું સૂજે છે, મને એટલે કહેવાનું સૂજે છે. તમે આ વાત સમજી રાખજો, સમગ્ર વિશ્વ એ પરમ તત્વ થી છલાછલ ભરેલ દેહ છે, નિગોત પણ છે અહીંયા, આ પણ નમો સિદ્ધાનમ પરમ વિશુદ્ધ તત્વ છે, જુદું છે ને, જુદું છે. અને અનેક અદભુત વાત આવી, સિદ્ધો પણ અરિયંત નું શરણ લીધા વગર સિદ્ધ બન્યા નથી. શું કહે છે, શું કહે છે? અને અમે કીધું નહીં શુભો પ્રયોગ લેવો નહીં. અરે ભાઈ અરિયંત ના શરણ વગર પ્રયોગ
તમે લો, તમે ફેંકી દેજો, ગાર્બેજ માં થૂવો પડ્યો. હું ને તમે હજી અશુભ પ્રયોગ ને નથી ફેંકી શકતા, પ્રેક્ટિકલ બનતું નથી, નથી બનતું. હું ઘણા આરાધક આત્માઓને મળ્યો છું, હું એમને પૂછું છું, તમારી રીતો તમારે અંગીકાર કરવી, સત્ય જ્યાંથી હોય ત્યાંથી મારે લેવું છે. એ કે કિરણભાઈ ક્યાંક અટકેલા છીએ, હજી એમ તો સમજાતું નથી. કેમ અટકેલા છીએ? જે જોઈએ અથા યોગ્ય એ થને નહીં આવ્યું, નહીં આવ્યું. અને સાત્રકારે પુણ્ય પણ જે કહ્યું છે કૃષ્ણાનું મંદિર, તમે વિચાર કરો મને કૃષ્ણાનું મંદિર પુણ્ય આવો પુણ્ય આવો, પુણ્ય નહીં આવે. સાત્રકારે કહ્યું છે કથા એનો બંધ થશે. તમે પુણ્ય માગશો તો પુણ્ય માગવાની ચીજ નથી, પુણ્ય સાધન છે. હે પરમાત્મા, મોક્ષ મેળવવા માટે મારામાં પાત્રતા, અને પાત્રતા આપણે કેળવવાની છે. કૃષ્ણાનું મંદિર પુણ્ય ક્યારે આવશે? હું ને તમે કચરા ઓછા કરતું તો આવશે. વિષયો એ વિષ ભરેલા છે, ત્યાગવા યોગ્ય છે, અને ક્રમશ આપની શક્તિ અનુસાર આપણે ત્યાગવા જોઈએ. એટલે ઇનકાર કરવામાં આવ્યો. ભગવાને કહ્યું કે જયારે મનમાં વિચાર આવે, લેવું કે આપવું, પૂછા વગર આપી દેવું. લેતા વિચાર કરો. શાસ્ત્ર માં કહેવામાં આવ્યું, સાધુ ને ઠલ્લે જવું હોય, કૌશલ જવા માટે સાધુ ને મળ વિસર્જન કરવા માટે વરસાદ પડતો હોય, સાધુ જાય. પડતા વરસાદમાં, અરે વરસાદ પડે તો એ સાધુ ભીના થાય, તો અપકાય ના જીવોને ભગવાને કીધું એને જોવું. કારણ કે આપવું છે, વિસર્જન છે, ત્યાગ છે, છોડવાનું છે, મળ પણ ત્યાગ છે. તો એને જઈ ત્યાગ કરી દેવો, પછી ઉતાવળ નહીં કરવી. પછી 10 કલાક વરસાદ પડ્યા કરે, સાધુ 10 કલાક ત્યાં ઉભા રહે, કયું કર્યું? કઈ વાત કીધી છે બધાને? શાદવાદ વગર નહીં સમજે. શરૂઆત એટલે સૂક્ષ્મ બુદ્ધિ વગર નહીં સમજાય. અને મારીને તમારી સૂક્ષ્મ બુદ્ધિ ન હોય, કોઈ ધર્મ મિત્ર ને પૂછો, કોઈ ગુરુ ભગવંત ને પૂછો, કોઈ જ્ઞાની ને પૂછો, કા નથી સમજાતું? તમે જરા કહો, અમે કઈ રીતે સમજ? પ્રેક્ટિકલ કરવા માટે અગત્યનું છે, આ અગત્યનું છે. માનવી સર્જન ને ત્યાગ માન્યો, હા ધન ને તો ત્યાગ માન્યું, કીર્તિ ને બધાને ત્યાગવાનું છે, છોડી દેવું. તમે તો અઠાઈ કરી મેં સાંભળ્યું, સમજ્યા ને દેવગુરુ પાસે મારી આવ્રતી, હા મેં કરી અઠાઈ, આઠ દાડા ભૂખ્યો રહ્યો, ગરમ પાણી સિવાય કઈ મેં લીધું નથી. ના 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 ના, દેવગુરુ પતાય, દેવગુરુ પતાય. એ ત્યાગને તો પછા કહેવામાં આવે, ત્યાગ ત્યાગ તરફ કરી દીધો. આ ચીજો જે કહી છે, ઊંડે 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 કહી છે, જે અગત્યની છે. કારણ કારણ હું આનું તમારું આવી વાતોમાં ધ્યાન એ માટે ખેંચું છું, 6 મહિનામાં તમને અનુભવ નહીં થાય, તમે મારો કાન પકડવા આવશો, તમારું જીવન નિષ્ફળ જશે, તમારી અંદર એક સંકર બેસી જશે, હંમત છે કઈ નથી. મને ભગવાનની વાણી હંમત થવા દેવી નથી, ભગવાનની વાણી અનુભવમાં પરિવર્તિત થવી. તમને લાગે અદભુત છે, તમે એમ કહેતા હો 6 મહિના પછી કે કિરણભાઈ જે રીતે થવું જોઈએ, કરવું જોઈએ, હોવું જોઈએ, એ રીતે નથી થયું, નથી થયું, નહીં તો અદભુત થઈ જાય, અદભુત થઈ ગયા, થયા વગર રહે નહી. 6 મહિના 180 દાડા અને દરરોજ, તમે જો તમારો સમય, તમારી બુદ્ધિ, તમારું મન જેવા છે એવા, તમારી બુદ્ધિ જેવી છે એવી, તમે વિચાર નહીં કરો કે અમારી બુદ્ધિ ભાઈ
ફલાણા ભાઈ જેવી નથી, કેર ભાઈ જેવી નથી, ભદ્રંકરવી જે મહારાજ જેવી નથી, જેવી મારી છે. પરમાત્મા તત્વ પ્રત્યે સન્મુખ થયેલી બુદ્ધિ તો છે ને મારી, એટલે તો તમે અહીં આવ્યા છો. બધા આ ફેસે બધા દર રોજ આ આવે છે. અરે અરે સત્તરમો વાર્તાલાપ, અરે એની વાત કહેશે કે એ હજી પેલો રાખનો ટોપલો લઈ અને ધર્મતત્વ દરબારમાં આવ્યો, આગળ ચાલતે જ નહીં. માં તમને ખબર છે, કાલ ના જાઓ કે મરમ દાડે જાઓ, પેલે દાડે જાઓ. હા, કિરણબેન નું છે જ એવું. પેલું સંગીત તમે હતા ત્યારે, એ વખતે ત્યાં મુંબઈમાં સમજા ને તું, જો તમે એમનું સંગીત ભલે ગુલામ અલી નું કે ઓમકારનાથ ઠાકુર નું સાંભળ્યું હોય, ઓમકારનાથ ઠાકુર નું મેં સાંભળ્યું છે, એ આલાપ લેતા હોય પણ ઘટ પે કનૈયા આતા હૈ આતા હૈ, તમે બોરીવલી થી પાછા આવો ને એ ચાલતું હોય, પણ ઘટ પે કનૈયા આતા હૈ, દેખો કનૈયો બોરીવલી થી આવે તો આવી જાય, આવ્યો ન હોય ના આવે. અને આ છે કારણ, આપણે આત્મામાં કોતરવાનું છે, આ સ્મરણમાં કોતરવાનું છે એમ નહીં. તમે એને આત્મામાં કોતરી શકો, અને મને આત્મામાં કોતરાવવું છે. તમે બધું ભૂલી જશો, ક્વિન્સ નું આ દેરાસર, ન્યુયોર્ક, કિરણભાઈ નો આ વાર્તાલાપ, 1997 નું વરત, વાંધો નહીં. અને ભગવાન કોતરાઈ જવા જોઈએ. જયારે મોક્ષ નજીક આવતું હોય, તમે સમજ્યા ને કે વૈજ્ઞાન નજીક આવતું હોય, ત્યારે તમે કહો મને ખ્યાલ નથી ક્યારે કોતરાયું, પણ ભગવાન કોતરાઈ ગયા છે. કોઈ વાતમાં ભગવાન ન ભળ્યા હોય એવું બને ને, આપણે આ કરવું છે, અહીં પહોંચવું છે. એ પહોંચવા માટે મેં તમને જેમ કહ્યું ને, આપણે શરૂઆત નવકારથી કરી. તમે ને હું નવકાર ને સામાન્ય સમજાતા, સામાન્ય નથી, અસામાન્ય. પ્રવેશ દ્વાર ની એક ઊંચી છે, એ ખુલ્યા શિક્ષક નો મંત્ર છે, એ મંત્ર છે. અલી બાબા ને 40 ચોક એ ગુફા પાસે આવીને મંત્ર બોલે, દરવાજો ખુલી જાય. આ મંત્ર છે, અંદર દરવાજો ખુલી જાય, ખુલી જાય. એનો ઉચ્ચાર પ્રોપર થવો જોઈએ, ઉચ્ચાર એનો પ્રોપર થવો જોઈએ. પશુ પક્ષી કોઈ દાડો આપણી માતૃકાઓ, આપણી આલ્ફાબેટ મને તમે બોલીએ તો શુદ્ધ બોલી શકતા નથી, નથી બોલી શકતા. આપણા જે જે વોકલ કોર્ડ અને એના ગળાના સ્નાયુઓની વિશેષતા છે, માત્ર માનવીને મળે છે. હું અને તમે મહત્વની વાત આ છે, એ પરમ તત્વમાં પ્લગ કરી. તમે મને કહેશો કે કિરણભાઈ પરમ તત્વ અત્યારે આપણે ચર્ચા કરી શકીએ એવું નથી અહીંયા, કારણ કે એટલો સમય નથી. 10 કલાક અહીંયા રહેવાના અહીએ ને હું ચર્ચા કરું, હું કહું તમે કહો, તમે પૂછો, તમે પૂછો, તમે પૂછો. તમે કહેશો કે સિદ્ધ સર્વથી શ્રેષ્ઠ છે, અહીંયા કરતા છે, સિદ્ધ સર્વથી શ્રેષ્ઠ છે. સિદ્ધ અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, ક્યાંય નથી. સિદ્ધ શિલા ઉપર જ સિદ્ધ હોય. સિદ્ધ લોકમાં નથી, સિદ્ધ લોકમાં પણ નથી. તત્વ એ છે જે બધે સર્વત્ર, તત્વ પરમ તત્વ એ છે જે સર્વત્ર હોવું જોઈએ. અગ્નિમાં જે ઉષ્ણતા છે પરમ તત્વ છે, જળની અંદર, જળની અંદર જે જળત્વ છે પરમ તત્વ છે. હું તમને પરમ તત્વ ની આ વ્યાખ્યા કહું છું, નહીં મળે, નહીં મળે. મેં વર્ષો સુધી મહાપુરુષોના ચરણે બેસીને એને દ્રઢ કરી છે, હું આ તમને કહું છું. હા, તત્વ ક્યાં નથી, અને એ એવી એક જ ચીજ છે, સર્વત્ર છે, એ તીર્થંકરત્વ છે. તીર્થંકરત્વ તમે કહો એ સર્વત્ર છે, સર્વત્ર
ચારાય લોકની અંદર એક તત્વ માત્ર જગ્યા, એક રસકણ જેટલી જગ્યા ખાલી નથી. જા અરહત તત્વ તીર્થંકરત્વ જગતના સર્વ જીવોના ઇતની ભાવના એના પુદ્ગલ પરમાણુઓ ન હોય. બીજું આજે કઈ નહીં કહી શકું તો મને વાંધો નથી. આ ભેદ છે આજે 17મા વાર્તાલાપનો, જેના ઉપર આપણે મકાન બાંધવાનું છે, જેનું આરાધનાનું તમારે એને જડ કરવું પડશે. તમને સર્વત્ર લાગવું છે, તમારી અંદર છે, બહાર છે, બધે છે, બધે છે, ચારે બાજુ છે. તમે એમાં પ્લગ કરો અને રિન્યુ થઈ રહ્યું છે. હું ને તમે ગઈકાલે મળ્યા હતા, અહિયાંથી 10:30 વાગે આપણે છૂટા પડ્યા. અને તીર્થંકરોની 20 તીર્થંકરોની રોજની 5 દેશના થઈ ત્યાં ભગવાન તો જે કઈ બોલ્યા એના પરમાણુઓ, એના પરમાણુઓ સારા કોસ્મોસ માં વ્યાપી ગયા. તીર્થંકર ભગવાન તો વિચરી રહ્યા છે, એમના દેહ માંથી બોડી ઇલેક્ટ્રિક નીકળી રહ્યું છે. એક મચ્છર હોય ને, કોઈ પણ લાઈવ ચીજ હોય છે, એમાંથી બોડી ઇલેક્ટ્રિક નીકળે, મચ્છર માંથી મચ્છરત્વ નીકળે. તીર્થંકર ભગવંતો માંથી તીર્થંકરત્વ નીકળે. હે, હું તમને આગળ વધારે તું કહું, તમે એટલા પાત્ર છો એટલે કહું છું. આ વીતની વાત નથી, બીજા જે થવાના છે ભવિષ્યમાં 170 તીર્થંકરો થશે. ગઈ 24 ની અંદર અજીતના ભગવાન ના સમયમાં 170 હતા. હાલથી 24 ના 23માં તીર્થંકર ના સમયમાં 170 તીર્થંકરો હશે. એ બધા થવાના છે, ક્યાંથી થશે? ટપકી પડશે. ત્રણ ભાવ જોઈએ તીર્થંકર થવા માટે. કેટલાય તીર્થંકર ના જીવો, ખૂબ મહત્વની વાત કહું છું, મને આ મહત્વની વાતો તમને કહી દેવી છે. તમે આને લગીર ઉપેક્ષા નહીં કરતા, તમે ખૂણામાં એક જગ્યાએ પડી રાખજો. કોઈ તમે કચરો લાગે ને, એ કબાટમાં એક જગ્યાએ પડ્યો રાખ્યો, સમજ્યા કે નહીં? કોઈ વડીલે તમને કીધું હોય આ કાચના ટુકડા નથી, અમૂલ્ય રત્ન છે, આપણને લાગે એનું ખસેલું છે. હવે બાપાને સમજ્યા ને, સાથે બુદ્ધિ નાઠી, હવે જવાની તૈયારી છે ને, એટલે બાપાને કાચના ટુકડા સમજ્યા ને રતન લાગે. છતાંય બાપાએ કહ્યું છે ને, એ કાચના ટુકડા એક ચિથરામાં બાંધીને પડ્યા, કોઈ જાણો તમે ખોલશો તમને લાગે હો હો હો, અમૂલ્ય રત્ન ભંડાર મારા ઘરમાં, તમને આ થશે. તમને વગર 170 જે થવાના છે ને, એમાંના કેટલાક તરજલોકમાં છે, કેટલાક ત્રણ નરકમાં છે, અને એ બધામાંથી એક જ ભાવ નીકળે છે. ક્ષણિક મહારાજે આવતી 24માં પદ્મનાભ થશે, એમનામાંથી જે નીકળી રહ્યું છે, તીર્થંકર નામ કહેવા બાંધી દીધું એમને, એમનામાંથી જે નીકળી રહ્યું છે, શું નીકળી રહ્યું છે? જગતના સર્વ જીવોનું હિત, જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવું. આ મારા ને તમારા માંથી નહીં, તમે જે બોલો છો ને, શિવમસ્તુ સર્વ જગત, જગતના સર્વ જીવોનું હિત થાવ, એ સમજા ને? ખૂબ સામાન્ય 5 વોટ 7 વોટ ની ઇલેક્ટ્રિસિટી છે. ભવિષ્યમાં તીર્થંકરો થવાના છે, 70,000 વોટ ની ઇલેક્ટ્રિસિટી છે એમનામાં. નાયકમાં હોયા છતાં, કૃષ્ણ વાસુદેવ નરકમાં હોયા છતાં, એમના અહિયામાંથી આ ભાવ નીકળે, અને એનો પાવર જબ્બર છે. ત્રણ ભાવની અંદર અત્યારે કેટલાક જીવો તીર્થંકર નામ કર્મ બાંધતા હશે, એના માટે કઈ નીકળે છે કે નહીં? એ નીકળે, અસરકારક છે કે નથી? અસરકારક તો છે, મેં તમને કહ્યું એમ. અત્યારની માછલી કોઈ જગ્યાએ ફૂટે ને સુગંધ આવે,
દાદા સમારવામાં આવે ને દુર્ગંધ, તમારે કાંદા ની દુર્ગંધ લેવી, અત્યારની સુગંધ લેવી તમારા હાથમાં. તમે જે કઈ ઓપન કરશો, તમે ભાવ કરશો, હું મારી સમગ્રતા ને અરહત તત્વમાં એકાગ્ર કરું છું. જુદી વાત હું કહું છું, તમે નહીં તમેરવા મળે, પગે લાગીને કહું છું, આ પગે લાગીને કહું છું, તમને નહીં તમેરવા મળે. ચાર ચાર મહાત્માઓ કેમ કેતા નથી અને કે છે તો તમારો એમને યોગ થતો નથી, અને મારો ને તમારો એમની સાથે યોગ થાય છે ને. હવે એ કહેવા માંગતા નથી કાતો પોતે જાણતા નથી. તમે એમાં પ્લસ થાવ ને તો તમે એમાંથી ઓઝોન લો છો, તમે એમાંથી ઓક્સિજન લો છો, અને તમે તમે જો નિગોદ માં પ્લસ, જો તમે પ્લસ લોકો દુખી થઈ ગયા, તમે જવા દો બીજા 20-25 વર્ષ, તમે જોજો શું હાલત થાય, શું હાલત થાય. અને અમે અમે આ દુર્ભાવ ની ચેનલ ચલાવે જ કરી, ચલાવે કે હું નતો કેતો. તમે કઈ સારું કીધું કિરણભાઈ ગોળદારો, તમે મને કહી શકો કે તમે ગોળદારો કોઈ સારી વાત કરી? હા, તો સારી વાત કરે ને, રડતો જાય મુવાના સમાચાર લાવે, એ રડતો જાય ને સમાચાર મુવાના લે. સારી વાત કોણ કરી શકે જેને તીર્થન કરાતો ઉપર શ્રદ્ધા દ્રઢ 6 મહિના જ કરો. તમે કહો પણ કિરણભાઈ દેખાતું હોય આમ છતી આંખે અને તમારી વાત આવી રીતે કેમ મનાય? 6 મહિના માનો, તમે જુઓ તમારું બદલાઈ જશે. તમે દેહ માંથી વિદેહમાં ને વિદેહમાંથી મહાવિદેહમાં આવી જશે. દેહ વિદેહ અને મહાવિદેહ કોઈ દૂર જગ્યાએ રહ્યું છે અને ત્યાં જવાનું છે વાત જ નથી, બધું આમાં રહ્યું છે. દેહ વિદેહ અને મહાવિદેહ અરે મોક્ષ પણ આમાં રહ્યું છે, આમાં રહ્યું છે, કેવળ જ્ઞાન આમાં રહ્યું છે, સમક્ષની આમાં છે. અને એ એ એ બહાર કઈ રીતે આવે? તમે પોતે જો તીર્થંકરત્વમાં ફરક, તીર્થંકરત્વમાં સિદ્ધોમાં નહીં. તમે શાસ્ત્ર નું એ યાદ કરજો અને મહાપુરુષો ને પૂછજો, સાહેબ એવું કહ્યું છે આપણે ત્યાં કે કોઈ સિદ્ધ તીર્થંકર નું શરણ લીધા વગર સિદ્ધ થયો નથી. અન્ય લિંગે પણ તીર્થંકર ને ન જાણતો હોય, ભારતનાથ ઋષભદેવ નું નામ પણ એને ખબર ન હોય, પરંતુ કોઈ પરમ સત્તા, કોઈ પરમ તત્વ, હા, એની પ્રત્યે એની સન્મુખતા, એમાં એ પ્લગ, કોઈ હિત કરનારું, મોક્ષના માર્ગનો કોઈ ભૂમિયો એ હોય, સમજી રહ્યા? એને ખબર શંકર છે, પાર્વતીનાથ એનું નામ છે, એનું નામ રામ છે, કૃષ્ણ છે, મેલડી માતા છે, કઈ કેવું છે જે અંદર જગાડી મોક્ષે ગયા. હું તમારા આગ્રહો છોડવાનું નથી કેતો, 6 મહિના બાજુ પર હું ભણકું છું. તમે જુઓ તો ખરા, તમે જુઓ તો ખરા, તમારી આદાસ્થિતિ ન મટતી હોય તો તમે કોઈ બીજાનો, કોઈ બીજા વૈદ્યની પણ દવા કરો ને કે ના કરો? તમે જોયું, અને તમારા તમારા વિષયો અને કર્તાઓ ખાઈ થઈ ગયા હોય, વૈરાગ્ય ભાવ પ્રજ્વલિત થઈ ગયો હોય, તમે ઉપર ને ઉપર ચડી રહ્યા હો, મારી વાત સાંભળવાની પણ જરૂર નથી, જરૂર નથી, બિલકુલ તમે માર્ગ ઉપર છો. આ જે પરમ તત્વ છે, અરહત તત્વ છે, નામ સાપના દ્રવ્ય ભાવ બધી રીતે
બધી રીતે. હેમચંદ્રાચાર્ય મહારાજે સકલા રથમાં જેને સ્તુતિ કરતા કીધું, સકલા રથ પદ ધ્યાનમ સકળ અર્હતોની, બધા તીર્થંકરોની જે ખાણ છે, બધે સ્થાનમ શિવશ્રીય, એ ખાણ માંથી તીર્થંકર તો બહાર આવે છે. હું તીર્થંકર નામ કર્મ ની વાત કરું છું, કર્મ ની. તમે પહેલા કર્મ ની વાત તો સમજો, પછી કર્મ છોડી અને ધર્મ ની વાત લેજો. તમે પહેલા એ વાત સમજો તો ખરા. મતે સ્થાનમ શિવશ્રીય, મોક્ષ લક્ષ્મી નું જે અધિષ્ઠાન છે, પાયો છે, બેકબોન છે. ભૂર્ભુવ સ્વત્ર ઈશાનમ, ભૂર્લો ભૂવર્લો સમજ્યા કે, અને સ્વર્ગલો, આ મધ્યલો ઉપર અને નીચે, આ સમગ્ર 14 રાજલોક ની અંદર ભૂર્ભુવ સ્વત્ર ઈશાનમ, એમાં એકદમ આગળ છે, ઈશાન છે. મારહંત્યમ પ્રણિદત્મહે, એવા પરમ અર્હત તત્વની અમે અમે પ્રણિદત્મહે ઉપાસના કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. એ અર્હત તત્વને અમે પોતે અર્હત તત્વમાં પ્લગ થઈએ છીએ, અર્હત તત્વને અમારા આત્મામાં સ્વીકારીએ છીએ, એકાકાર થાય. તમે જુઓ તો કે, જુઓ તો કે શું બને છે. અને આગળ એમને કહ્યું, નામાકૃતિ દ્રવ્ય ભાવે પુનતસ્ત્રી જગત જનમ, નામથી ઋષભ અજીત સંભવ અભિનંદન. નામ છે આ કિરણભાઈ જેવું ને નાથાભાઈ જેવું, મંત્ર પદ છે, આ મંત્ર પદ છે. ઋષભ અજીયં ચ વંદે સંભવ અભિનંદન ચ સુમયં ચ પાથમ ત વર્ધમાન ચ. અરે મંત્ર છે, મંત્ર એટલે મનના અંતરાય તે મંત્ર. તમારા મનને નીચે અધોમુખી હતું, પરિવર્તન લાવીને ઉર્ધ્વમુખી બનાવી દે, તમારા માં આવતા દુર્ભાવોનો ક્ષય કરી નાખે. તમે મંત્ર નું શરણ લો તો આકૃતિ, એની જે આકૃતિ છે આ તાપ, આ કોઈ દેવની આવી આકૃતિ નથી. તમે કહો જાણો આ આકૃતિ જોઈ, પદ્માસન ની અંદર બેઠેલા ભગવાન આમ કરીને જે બેઠા છે, વિચારજો આ આકાર નિરંતર નથી. હું તમને વિનંતી કરીને કહું છું, પિરામિડ છે આ, આ બાજુથી આ બાજુથી આ બાજુથી ને આ બાજુ. તમે કદાચ વિચાર કરો આ પિરામિડ છે, અને પિરામિડ ની તમને ખબર છે, મેં એ વાત એક વખત અહીંયા કરી છે, હું ટૂંકામાં એને રિપીટ કરું છું. એક વૈજ્ઞાનિક એક વખતે પિરામિડ માં જોવા ગયો, મશીનમાં ઉતરેલો, પિરામિડ માં જોતા જોતા ખૂટી ખૂટી થઈ ગઈ, ગીઝાના પિરામિડ માં. અને એક જગ્યાએ એક ખૂણામાં એક બિલાડી મરેલી પડી, એને લાગ્યું કે બિલાડી રાતે રહી ગઈ હશે ને ગુંગળાઈને મરી ગઈ હશે. સમજ્યા ને, એના વિજ્ઞાનનો વિષય આ જ હતો કે જુદા જુદા પશુ પક્ષીઓ સમજ્યા ને તો એમનામાં શું શું પરિવર્તન. 10,000 વર્ષ પહેલાની બિલાડી, 5,000 વર્ષ પહેલાની બિલાડી, શું ફેર. આ એનો વિષય હતો. આગળ જતા એને લાગ્યું કે આ બિલાડી અત્યારે નથી, આ તો આ 5,000 વર્ષ પહેલાની લાગે છે. ફરી પાછો એને બિલાડી જોઈ, મરેલી ખૂણામાં પડેલી, એ લાગ્યું બિલાડી 5,000 વર્ષ પહેલા ની બિલાડીઓ જો અત્યારે જીવતી હોય અને આવી રીતે અંદર આવી જાય તો વિજ્ઞાન ની આખી દ્રષ્ટિ ચેન્જ થવાની રહેશે. અમે વૈજ્ઞાનિકો તો એમ માનતા હતા, સમજાને, એની પ્રી ડિગ્રી આખી નાશ પામી, એની ઓલાદ નાશ પામી ગઈ. આ નાશ નથી પામી લાગતી, સમજ્યા, પુરવાર કરી શકાય. એને ખાતરી થઈ કે આ 5,000 વર્ષ પહેલાની બિલાડી છે. એ પિરામિડમાં જે કામ કરતો હોય ને, શું એ ઇજિપ્શિયન પાસે ગયો, તેના પિરામિડ નો એને કીધું, સમજ્યા કે નહીં, શું વેરી બેડ મેન,
અહીંયા બિલાડી મરી ગઈ છે, તમને તમે કહો તો હું જોઉં છું, તો મારે ફેંકી દઉં. એટલે કે થેન્ક યુ વેરી મચ. હા, કૂતે ગયો, એને ખીચામાંથી એ કપડું કાઢ્યું, હા, ઉચકીને એ મોટા રૂમાલમાં બિલાડીને મૂકી કપડું લઈને બહાર નીકળી. છે તો અચમા એને આશ્ચર્ય થયું. હું મારા મિત્રોને, મારા વૈજ્ઞાનિક મિત્રોને એક અદભુત શોધની વાત કરી, સમજ્યા ને? તો જઈને એને હોટલ રૂમના પોતાના ટેબલ પર બિલાડી મૂકી, મરી ગઈ. તો અને એને ફોન કર્યો, સમજ્યા ને? કોફી પ્લીઝ, એ કોફી મોકલી આપો. શું પોતે હાથમાં ધોવા સાફ કરવા ગયો. હા, થોડીક વાર પછી રૂમની બેલ વાગી. હા, વેઇટર કોફી લઈને આવ્યો, એને સહી કરી આમાં પોતાના ખાતામાં. સમજ્યા ને કે મેં કોફી મંગાવી છે? અહીં બેઠો ને વિકરાઈ ગયેલું બધું, બિલાડીનો આકાર જ નહોતો. અરે અરે, હું હમણાં લઈ આવ્યો, હું હમણાં ફોન કરતા પહેલા બિલાડી હતી આમાં. બિલાડી કેમ બધું રખાઈ ગયું? એને લાગ્યું હજી કોફી આવી એટલામાં આ બની ગયું. આશ્ચર્ય કઈ હતું ને, કોઈ મિત્ર ને બતાવી શકે કે કઈ 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 રહ્યું જ ને? અંદરે હાડકા હતા અને આ બધો ભૂકો હતો, બિલાડીના દેહની માટીનો આ ભૂકો હતો. 6 મહિના સુધી એ દરરોજ વિચાર કરતો જ. એના મિત્રોને, વૈજ્ઞાનિક મિત્રોને જયારે કહેતો ને, મેં બિલાડી 5000 હોય એ કે, સમજ્યા ને? શું થોડો શેકભેર વધારે પીધો તો ને, એટલે લાગ્યું તને 5000 વર્ષ થઈ. સુખ સુખ, તમે તો મારી વાત સાંભળો પણ છો ને, નહીં તો મને કોઈ એમ કે ને કે અંદર પરમ વિશુદ્ધ 8 આત્મ પ્રદેશો, રૂચક પ્રદેશો પરમાત્મા જેવા આવ્યા છે. તમે મને પૂછો, કિરણભાઈ ભાંગ ભાંગ પીધી છે તમે? મને આશ્ચર્ય ના થાય. તમે મને ભાગનું પૂછો તો, તમે આ ન માનો તો મને આશ્ચર્ય. એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારે ખાતર 6 મહિના માનો. 6 મહિના એ દરરોજ વિચાર કરતો, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ. આ લગભગ 60-70 વર્ષ ઉપર ની વાત છે. અને એકદમ એક દાડો એને સૂજી ગયું, અંદર હતી ત્યાં સુધી આવી હતી, પિરામિડ ના આકારમાં કહી છે. મને આ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક મને એના ઉપર અત્યારે વિસ્તાર કરવો નથી, મને ઘણું કેવું છે. બસ બન્યું એ કે એને પિરામિડના એક્ઝેક્ટ પિરામિડના માપનો, સમજ્યા ને, બહુ નાની સાઈઝમાં પણ બરાબર એફેક્ટ આવું હોવું જોઈએ. 4 સાઈડ આવી. હા, વૈજ્ઞાનિકો એ કાર્ય ઉપર કામ કરતા થઈ ગયા. તમે 1997 માં અમેરિકામાં રહો છો, તમે સમજ્યા? તમે જો ઊંઘતા ના હોય ને, જાગતા હોય ને, તો તમને ખબર હશે કે આજે પુરવાર થયું છે. પિરામિડમાં મૂકેલી વસ્તુ ડેટોરિયેટ થતી નથી, વધારે વાર લાગે. દૂધના અહીંયા ટીનના ટીન મેં પિરામિડના જોયા છે. હું અહીંયા 12 વર્ષથી આવું છું. અચ્છા, હવે બંધ થઈ ગયા, પણ નહીં તો પિરામિડના આકારમાં કંઈક અદભુત છે. અત્યારે ઓછામાં ઓછી તમે સમજ્યા કે ને, 500-700 હજાર ચોપડીઓ બહાર પિરામિડ પર પડી છે. 60-70 મેં જોઈ છે. તમે ગરમીની અંદર દાળ કરીને બહાર મૂકો ભારતમાં, કે અહીંયા ગરમી એવી પડે છે ને, તમે મૂકો ને સાંજે ઉતરી ગયું, દૂધ બગડી ગયું. પિરામિડમાં જો મૂકવામાં આવે ને, સમજ્યા ને, એ પ્રોપર પિરામિડ હોય ને, જો મૂકવામાં આવે, હા, 7 દાડા સુધી હમણાં ચૂલા પરથી તાજી ઉતારી, તમે માનશો ને? અત્યારે તો એ શોધ રહી છે પિરામિડની અંદર અમુક ઊંચાઈ ઉપર એક ચીજ મૂકવામાં આવે, શેવિંગ બ્લેડ, હા, કે જે 4 બાજુની સાઈડ, સમજ્યા ને? તમે કદાચ એમાં 4 શેર કરતા હો,
સમજ્યા ને, મારા જેવા 8 સેવ કરતા હોય છે, પણ તમે કદાચ 4 સેવ કરતા હો, એક બ્લેક આખી જિંદગી ચાલે, આખી જિંદગી તમે પિરામિડ માં મૂકો તો 70 કે 80 વર્ષ થી જિંદગી હોય અને 15 કે 16 વર્ષ થી શેવિંગ કરતો હોય, ટકતી વધારે હશે, પણ બહાર કાઢવામાં આવે, શેવિંગ કરો ને મૂકવામાં આવે, પિરામિડ ની અંદર મૂકવામાં આવે. અમે અત્યાર સુધી ગઈકાલ સુધી એમ સમજતા હતા કે જે ફેરેરોઝ ના ઇજિપ્ત ના રાજાઓના એવા ને એવા 5000 વર્ષે જો એને ખોલો ને એનું મોડું એવું ને એવું હોય, એનું કારણ એમાં કઈ ભરતા હશે, કોઈ દવા નાખતા હશે અંદર, કે એનો ફેર દવા નાખે છે, જરૂર નાખે છે, નથી નાખતા એનું નથી કેતો તમને. મેં ઇજિપ્ટોલોજી નો પુષ્કળ અભ્યાસ કર્યો છે, હા, ભગવાન ને સમજવા માટે. હું તમને એટલે આ વાત કહું છું કે 1997 ના વિજ્ઞાન ને જો તમે જાણતા હોય, સમજ્યા ને, પુરવાર એ થયું છે આકાર પિરામિડ નો. તમે કોઈ જાણો ધ્યાન માં જયારે બેઠો છે ને, આમ બેસવાનું કહ્યું છે, જો પિરામિડ બન્યું છે, તમે જુઓ ચારે બાજુ, તમે ખુદારે વિચાર કરો, તમારે પોતે કરો રજ્જુ ઠટ્ટા, કારણ કે અહીંયા એ મિડલ ભાગ ની અંદર એ પરમ તત્વ આવીને ઉભું રહે એટલી ઊંચાઈ ઉપર, તમે એની જોડે તદાકાર કરવાનું તમને સહેલું બને. નામ આકૃતિ દ્રવ્ય ભાવે, એનું નામ આ એની આકૃતિ, પદ્માસન વાળેલા ભગવાન, ભગવાન છે એ ભાવ ઉમેરો તો મલ્ટીપ્લાય થઈ ગયો. અરે પથરો હોય પિરામિડ ના આકાર માં, પિરામિડ ના આકાર માં બળ રહેલું છે, આસન માં બળ રહેલું છે. આપણે કોઈ વિચાર કર્યો નથી, કર્યો અમે કઈ નવી વાત સાંભળવા માંગતા નથી. હું પારાવાર અધ્યયન કરતી વ્યક્તિઓને કોઈક વાર કહું છું, ભગવત જોયું છે? અરે કિરણભાઈ, આપણે ત્યાં ઓછું છે, તા તમે ભગવત ની વાત કરો છો, આપણે ત્યાં પુષ્કળ છીએ. તમે ભાગવત જોશો ને આપણું નવું સમજાશે, તમને આપણી વાત નવી સમજાશે. હા, અને હું મારા મિત્રો જોવાને પ્રેમ થી પૂછું છું, એક મિનિટ તો શાસ્ત્રો માંથી ફુરસદ નથી, કેટલા કલાક સ્વાધ્યાય કરો? 1.5 કલાક. તો 1.5 કલાક કરો તો સારી, 22 કલાક શું કરે? ના ના કિરણભાઈ, ભાઈ સારી બાબી તો બીજો વ્યવહાર હોય, ઘર હોય, બાર હોય. અરે અરે, 1.5 કલાક સ્વાધ્યાય કરનાર ને કહેવાનો હક છે? હું ગીતા ના જો, હું ભાગવત ના જો, તમે એ જો જુઓ. હું ઘણાને પૂછું છું, રામાયણ જોયું છે? નથી જોયું. અને નથી જોયું એટલે માફ કરજો, અમારી બુદ્ધિ અમે સંકુચિત કરી દીધી, સંકુચિત કરી દીધી. 6 મહિના જો તમે જેને સ્વર્ણું શાસ્ત્ર જોયું હોય ને, કે અમે ક્યાં હોવા જોઈએ, હું ભગે લાગુ છું તમને, તમારા ચરણમાં માથું મૂકું છું, પણ જો તમને ન આવે, એ તમે રામાયણ જોતા હો, રામાયણ જોઈને જીનેશ્વરને મૂકીને રામની બાજા નથી માનવાની, રામાયણ જોઈને તમને ખ્યાલ આવે. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ ઘટ મે લેટા, એક રામ કા સકલ પસારા, એક રામ એને સબસે ન્યારા. જીનેશ્વર ની વાણી નથી તો કોની છે? આ કોની છે? એક રામ દશરથ કા બેટા નામ રામ, નાકાર વાળા જે રામ છે, કિરણભાઈ, મોહનભાઈ, છુનીભાઈ ના દીકરા. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ ઘટ મે લેટા. આ બધાની અંદર, જીવ જીવ ની અંદર જે આત્મ તત્વ પડેલું છે, તમે જુઓ, તમે જુઓ, તમે તમે આત્મિક્ય ભાવ કઈ રીતે અનુભવતો? ભગવાન નો નથી અનુભવતા,
મેં વારંવાર કહ્યું એમ, કીડી જતી હોય તો એમાં તમને ભગવાન દેખાય? સિદ્ધાંતમાં તમે કીધું, વાહ, સિદ્ધાંતમાં તમે કીધું, કદમૂળ નહીં ખાનાર એવા મિત્રોને હું ઘણી વાર પૂછું છું કે તમે તો ખૂબ ઉદારો છો, જૂનામાં જૂનો માણસ દુકાનમાં તમારી દવાની દુકાનમાં કયો છે સમજાને? સાહેબ તે સ્વરજ થઈ છે. બધું હવે ભાગીદાર બન્યો. મને કે ભાગીદાર ભાગીદાર બનાવું નહીં કોઈ જાણે. મેં તો તમે કંદમૂળ નથી વાપરતા નહીં. ના, મને કે કંદમૂળ ખાઈએ તો પાપ લાગે. તમારે ત્યાં નોકરી રહ્યો પ્રામાણિકતાથી. મેં તો કોઈ દાડો એમને તમને કીધું સમજ્યા નહીં કે તે ટિકિટ પ્લેટમાં ફોન કરું છું, 2 લાખ રૂપિયા આપતો, આપો કે ના આપો? હા કે ચાલો આપવું તો પડે જ કે. હા, કારણ કે બધા ચોપડા ખોટા છે, બધા ચોપડા ખોટા છે. અને તમે, હું એનો અર્થ એમ નથી કેતો કે કંદમૂળ ખાવું નથી કેતો, અંતકરણ થી તમે તમારી તુલના કરજો. ચેક યોર સેલ્ફ, તમે તમને જુઓ. કંદમૂળ ની વાત કરીને આપણે પોતે જૈન બની ગયા એમ? હા, આપણે એનાથી જૈન બની ગયા. જૈન નથી બન્યા. સુતા સુતા ધ્યાન કરવાનું નથી કીધું, ન થાય, બીમારો સુતા સુતા કરે. આ આકાર, આ આકાર એની જોડે પેરેલલ બને, આકાર પેરેલલ બને છે. હવે ત્યાં જે વાતો કહેવામાં આવી છે તમે એનો લાભ લો. મેં એક વાર અહીંયા તમને જેમ કહ્યું તું એમ, હા, 6 મહિના આયુષ્યના બાકી હોય કોને કેવળ જ્ઞાની ને, કેવળ જ્ઞાની હોય પોતે 6 મહિના બાકી હોય, હા, અને લાગે કે હવે મારા જે અગાતી કર્મો છે, આયુષ્ય કર્મ 6 મહિનાનું, નામ કર્મ પુષ્કળ છે, વેદનીય સુખ સુખ અને સુખ અનુભવવાનું, પ્રક્રિયા કરે. તમારા માંથી જે શાસ્ત્ર જાણતા હશે એને ખબર હશે, કેવલી સમુદ્ઘાત, પોતાના આત્મ પ્રદેશો બહાર કાઢવા અને સમગ્ર વિશ્વના આકાશ પ્રદેશોમાં એને ફેલાવવા. આકાશ પ્રદેશો, આ લોકના આકાશ પ્રદેશો, કેડે હાથ દઈને ઉભેલા પુરુષ જેવા આકારનો જે લોક છે એના આકાશ પ્રદેશો અસંખ્યાતા છે. અસંખ્યાતા એટલે ઘણા એમ નહીં, ગણાય નહીં એટલા, ના એમ નહીં, ગણ્યા ગણાય નહીં ને વિના વિનાય ની અસંખ્યાતા, ના, અસંખ્યાતા એ એક સંખ્યા છે, અનંતા એ જેમ એક સંખ્યા છે. અનંતા 18 પ્રકારના અનંતા છે, એક પ્રકાર બે પ્રકાર એની કેટેગરી, એમ અસંખ્યાતા એ એક પ્રકાર છે. તો આ લોકના અસંખ્યાતા આકાશ પ્રદેશો અને દરેક જીવના પોતાના અસંખ્યાતા આત્મ પ્રદેશો એ ફેલાવે, પૂરા લોકમાં વ્યાપી જાય. આ સમય લાગે, ચોથા સમયે એ વ્યાપ્ત થઈ જાય. તમે વારંવાર ધ્યાનમાં બેઠા, પ્રાર્થનામાં બેઠા, પ્લગ થવા માટે બેઠા કે હું પરમાત્મા તત્વ, વારંવાર વારંવાર, જરાક ટાઈમ મળ્યો, જરાક ટાઈમ મળ્યો, અને તમે તમારી કોઈ ચેનલ ચલાવો સમજાને, શું એને બદલે તમે ભગવાનની ચેનલ ચલાવી? તો કોઈ વખતે મહાવીર ક્ષેત્રની અંદર કોઈ કેવલી ભગવાન પોતે પોતાના આત્મ પ્રદેશો નો વિસ્તાર કરતા હશે ને, એક સમયમાં તમારા આત્મ પ્રદેશો માં વ્યાપી જશે. આપણા આત્મ પ્રદેશો ને એમના આત્મ પ્રદેશો નો પરમ વિશુદ્ધ આત્મ પ્રદેશો નો ટચ થઈ જશે, તાદાત્મ્ય થઈ જશે. કોટી કોટી ભાવના કર્મો તમારા નાશ પામશે.
એની ક્ષણ આવે વગર રહેતી નથી. એક એક તીર્થંકર ભગવંત ને સમજાય, એક એક કરોડ તો કેમ લેવો છે? તો 20 કરોડ માંથી 6 મહિના આયુષ્યના બાકી હોય અને કોઈ કઈ કરતું હોય ને, અમારો કોન્ટેક્ટ થઈ જતો. તમારે કઈ કરવાનું નથી. એક દાડો મેં તમને ભક્તામત ની એક ગાથા કીધી, એ શાંત રાગ રુચિ ભી પરમાણુ વિશ્વ, કે એવા સર્વોત્તમ શ્રેષ્ઠ સુંદર માં સુંદર પરમાણુઓ, પૌગલી મેટર ના પરમાણુ, મંતુક સુરી મહારાજે ઋષભદેવ ભગવાન ને વિનંતી કરતા આ કહ્યું છે. ઐશાંતરાગ રુચિ ભી પરમાણુ વિશ્વ નિર્મા પિત ત્રિભુવન કલલામ ભૂત. આ જગત ની અંદર શ્રેષ્ઠ એવા સૌંદર્ય વાળો તમારો દેહ 500 ધનુષ ની કાયા નો, આ એનું મટીરિયલ અહીં પડેલું છે, એ એટલું જ છે. તમે ડેસ્ટ માં જાઓ તો ખરા. 11 વર્ષ થી ભક્તામર ગણનારા ને હું પૂછું છું, તમે ભક્તામર ની પાછળ ગયા છો? ભગવાન ને કોઈ તારો ચકેશ્વરી ને વિનંતી કરી છે કે માનસુખ સુરી મહારાજ ના ભાવ અમને પડતો ના? કારણ કે તમારો અહંકાર અરે ચોપડીમાં અર્ધ લખેલા છે, મને ખબર છે. કોઈ દાડો સોક્રેટિસ ને માફક તમને પોતાને સોક્રેટિસ મિથ્યાત્વી હતો કે નહોતો, સમ્યકત્વી હતો, અને હું સમ્યકત્વી છું કે મિથ્યાત્વી છું એ કેવલી જ કહી શકે. પણ મને સોક્રેટિસ ને માફક થયું જયારે એને પૂછવામાં આવ્યું કે જગત માં એમ કહેવામાં આવે છે કે પશ્ચિમ ની દુનિયામાં વધારે માં વધારે જાણનારો કોઈ હોય, જાણકાર તો તમે છો. એને કહ્યું, હા હું એટલું જાણું છું કે હું કઈ જાણતો નથી. વિચાર મને સમજાય છે કે નક્કી સોક્રેટી તો સમયકર્તન એને થઈ ગયું હશે, મારામાં મિથ્યાત્વ રહ્યું છે. હું સોક્રેટી બાપડો માનું છું ને મિથ્યાત્વ છે. આ સ્ટેટમેન્ટ જાણો, હું એટલું જાણું છું હું કઈ જાણતો નથી. તું બોધ લે આમાંથી, તું આમાંથી બોધ લે. તો તમે ને મેં ચકેશ્વરી ની પ્રાર્થના કરી કે તમે આ વક્તાવર ની ગાથાઓ 48 અદભુત સ્પર્શવી જોઈ. તમે ઊંડે જાવ તો પરતે, અને એની અંદર એમને કહ્યું આટલા જ પરમાણુ છે પૂરેપૂરા તમારા દેહ નું સર્જન કરવામાં કામ લાગી ગયા. નિર્મા પિત ત્રિભુવન કલલામ ભૂત. આ જગત ની અંદર આ ભરત ખંડ માં અદ્વિતીય એવો તમારો દેહ તૈયાર થયો. તાવંત્ર એવ ખલુ તે પ્રણવ પૃથ્વ્યા યત્તે સમાનમ પરમ નહી રૂપમત્તિ. તમારા જેવો બીજો કોઈ એ શબ્દ ભગવાન દેખાતો નથી. કારણ કે તમે 500 ધનુષ ની કાયા જેટલા ફૂગલ પરમાણુઓ તમારી શુભ ભાવના વડે તમે મેગ્નેટાઇઝ કરીને તમારામાં લઈ લીધા. અજીતનાથ ભગવાન ની 450 ધનુષ ને કાયા, ભરતનાથ ભગવાન ની 9 હાથ ની કાયા. ભરતનાથ એક મોટી ચપટી ભરીને જ લીધું. તમે ગુજરાત વિચાર, અને મહાવીર સ્વામી એ કીધું મારે બહુ નહીં જોઈએ, 7-8 ની કાયા, 400 લીધું. મહાવીર સ્વામી ના વખત માં એ ફૂગલ પરમાણુઓ ભરેલા પડ્યા હતા, જે તીર્થંકરો ગ્રહણ કરતા હતા. તીર્થંકરો એ પોતાનો દેહ બનાવવામાં ઔદારિક દેહ ની રચનામાં એને મેગ્નેટાઇઝ કરતા હતા. તમે કોઈ દર એ વિચાર કર્યો કે આ ઉજ્જવલ પરમાણુ નો એક અંશ મારામાં આવે? કરે કરવાનો વિચાર પણ નથી. મેં તમને એક વાત કહી છે, માત્ર કી એ છે મારામાં આવો આ ભાવ થતો તો જ આવશે, નહીં તો નહીં આવે. તમારા ટીવી ઉપર તમે પેલું લઈને આમ બેસીને કરો ને, તે નવાનું મી ચેનલ ચલાવો તો જ ચાલે, નહીં તો ના ચાલે.
તમારે તમારી અંદર તમારી ભાવધારા અને વિચારધારા ને એ પ્રત્યે ફોકસિંગ કરવું પડશે, એ પ્રત્યે ફોકસિંગ કરવું પડશે. સમજા કે નહીં? અને આ વિશ્વની અંદર અંદર જે તત્વ ફેલાયેલું છે, તમે કઈ ન કરી શકો ને તમે મફલત થો. તમે વિચાર કરો, એ તત્વ મારી રક્ષા થાય. હે ત્રિશંકર પરમાત્મા, તમે તમારા શાસનમાં હુકમ કર્યો છે, વાર્યું છે, મનાઈ કરી છે કે કોઈએ નિયાણું નિદાન બાંધવું નહીં, ધર્મ ક્રિયા તમે કઈ માંગવું નહીં. તમે મને પ્રાપ્ત થજો એ માંગુ છું. માંગો, તમે તમે માંગો. ગણધરો માંગ્યું છે, જય વીરાય મહેનત કરે છું, કોઈ આચાર્ય ભગવંતે નથી રચ્યું. આચાર્ય ભગવંતે નથી રચ્યું. જય વીરાય જેને રચ્યું છે, ગણધર ભગવંત તો પોતે હતા, એમને શરણ માંગ્યું. તમે માંગો, તમે શુદ્ધ આત્મ તત્વ, મારું શુદ્ધ આત્મ નહીં આવે ભાઈ, નહીં આવે. મારા પગમાં હજી જોર નથી આવ્યો, હું ઓલિમ્પિક નહીં જીતું, દોડી નહી શકું, મને દાખલ નહીં કરે. આ તમે સમજો. છ મહિના તમે ભક્તિ કરો, તમે ભક્તિ કરીને એનું શરણ માંગ્યું ને નથી માંગ્યું. તમે માંગો એ શરણ. તમે એ વખતે કહો જય વીરાય, જય હોજો વિતરાગ નો, મારામાં વિતરાગતા નો જય થાવ, જગત ગુરુ નો જય હોજો, મને માર્ગદર્શન દર્શક બનો. હે ભગવાન, તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ, તમારા પ્રભાવથી, મારી આવડતથી નહીં, આવડતથી નહીં, તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ. ઓમ મમ તું પ્રભાવો ભાઈ, એનો પ્રભાવ કેમ માને? એ તો નિરંજન નિરાકાર છે, કઈ કરે નહીં, આપે નહીં, લે નહીં, કઈ નહીં, એને તો પ્રાર્થના પણ ન થાય. ના, એમની પોતાની અંદર એમના અસ્તિત્વનું જે રેડિયેશન છે, દસે દિશામાં રેડિયેશન ફેલાઈ રહ્યું છે, દસે દિશામાં આ રેડિયેશન ફેલાઈ રહ્યું છે. એટલે તમે માંગો. ઓ મમમ તુ પ્રભાવો ભૈવમ, હે ભગવાન, તમારા પ્રભાવથી મને હોજો. ભવનિપ્યો, આ ભવભ્રમણનો મને નિર્વેદ નહીં થાય. આ ભવભ્રમણનું અમને આકર્ષણ છે, કારણ કે એનો પ્રભાવ સ્વીકાર્યો ને, અને એનો પ્રભાવ માંગ્યો નહીં, વિનંતી ન કરી. અમે વળી એને વિનંતી શું કરીએ, શું આપતા હતા? અમે આ માન ભવનો નિર્વેદ તો આવે, તમે એને શરણે જાઓ. મગ્ગાનુસારી અમારામાં માર્ગાનુસારી પણું આવો. અરે માર્ગાનુસારી પણું તો આપણે લાવવા, એની કૃપા વગર નહીં આવે. તમે એના, હું અને તમે એના રેડિયેશનના વર્તુળમાં આવીશું તો જ આવશે. ઇષ્ટફલ સિદ્ધિ મોક્ષે જવા માટેની અનુકૂળતાઓ. અને હું તમને પૂછું છું, તમે લલિત વિસ્તાર હરિભદ્ર સુરીનું જોયું છે? ઇષ્ટફળ સિદ્ધિ મગાય, એમને કહ્યું માંગવી જોઈએ, મને અનુકૂળતા પ્રાપ્ત થાવ. ઇષ્ટફળ સિદ્ધિ એટલે કુઠલાનું બંધી પુણ્ય છે, મારો દેહ એ માટે સમજા ને, હું અપકીપ રાખી શકું આ માર્ગમાં જવા, મારી બુદ્ધિ ન એટલી તીવ્ર ધર્મને અનુસરનારી હોય, મારો ઉપયોગ જાગ્રત હોય. અને હું તમને પૂછું છું, ક્ષમા કરજો, મારીને તમારી શક્તિથી આપણે જાગ્રત ઉપયોગ રાખી શકીએ?
આપણે યત્ન રાખવી, આવી ગઈ યત્ન. કોને ખબર નથી આમાં ઉપયોગ જાગ્રત હોવો જોઈએ, એની કૃપા થી મારે તમારે એની કૃપા સ્વીકારવી પડે, મારે તમારે સ્વીકારવી પડશે, અને તો જ એ કૃપા આવશે. ઇષ્ટફળ સિદ્ધિ લોભા વિરુદ્ધ જ ચાલો. કોસ્મિક ઓર્ડર ના કોઈ નિયમ નો હું ભંગ ન કરું. લોક વિરુદ્ધ ચાલો એટલે ગામના લોકો જે પાટણ પાલનપુર અમદાવાદમાં ચોકે બેસી અને આખા ગામની ચૌદત કરતા હોય એ લોકો થી વિરુદ્ધ ન વર્તું. એમ તમે આ અર્થ કર્યો, લોક વિરુદ્ધ, લોક ની વિરુદ્ધ ન કરવું. આ કોસ્મો જે શક્તિ વડે ચાલી રહ્યું છે એનાથી વિરુદ્ધ તમે ક્યારે કઈ કરતો નહી. ગુરુજન પુવા વડીલો ની પૂજા કરજો. માતા પિતા હરિભદ્ર સૂર્ય લખ્યો, માતા પિતા ની પૂજા કરવી. અરે માતા પિતા ની નહીં કરી હોય ગુરુ ની શું કરશે. પ્રત્યક્ષ જેનો ઉપકાર લીધો છે, મારી માની કુખમાં હું સવા 9 મહિના રહ્યો એનો ઉપકાર ન માનું, ભંકર વિજય મહારાજ નું શું માન. ગુરુજન પરથ કરણ પરાર્થ કરી, જેટલું થાય એટલું કરી છૂટું, ક્યાંય કરવાનું કઈ હોય તો કરી છૂટું, અને હું કરું નહી. મને યાદ આવે છે મેં પ્રસંગ અહીંયા 10 વખત કહ્યો છું, 11મી વાર કહું છું, હું એને ભૂલી શકતો નથી. સમજ્યા ને, બ્રાહ્મણ હતો, સમજ્યા છું. તુલસીદાસ પાસે આવ્યો, આવીને કહેવા લાગ્યો, એકની એક દીકરી છે, ઉંમર લાયક થઈ માં મરી ગઈ છે, રડતો હતો. પરણાવાની છે કે 500 નું દ્રવ્ય જોઈએ. 500 તુલસીદાસ પાસે 500 નું દ્રવ્ય થયું હોય. હું જઈને ભદ્રકર વિજય મહારાજ ને કહું, દીકરી પરણાવી છે અને 500 જોઈએ. ભદ્રકર વિજય મહારાજ મને ઓગો બતાવે, બીજું સલાહ આપે, મગા વગર રહે નહીં. તમે સમજી રહ્યા, તુલસીદાસે કહ્યું અને સલાહ ના આપે ને, તમે સમજ્યા ને, તો તમારે સમજવું છઠ્ઠા ગુણતાનક ઉપર નથી, કરુણા ને સ્પર્શે નહી. તુલસીદાસે એને કહ્યું, એક કામ કર, મારી પાસે તો નથી હોત તો આપી દે તને, ઓ ખનમાં વિલંબ ના કરે, દિલ્હી જા, ખાન ખાના રહીમ સાહેબ પાસે જા. ના એ કે મને તો દિલ્હીમાં કોણ દાખલ કરે, પણ ખાન ખાના રહીમ સાહેબ ના મહેલમાં. મારે ચિત્રે હાલ મારી હાલત જોઈને તુલસીદાસ તું કાઢે લખ્યા, તું જઈને કહેજે, તું ત્યાં જઈને કહેજે ચિત્રકૂટ થી આવે છું. સમજા ને, તુલસીદાસે મોકલે છે, સ્વામી તુલસીદાસે મોકલે, તરત દાખલ કર. ગયો ચિઠ્ઠી લઈને ગયો ને તરત દાખલ. પેલા એ જઈને એને કીધું, ઉભા રહો, સરનામ ફેરો, નીચેના ગેસ્ટ હાઉસ માં બેસો, ઉપર જઈને. સમજા ને, કોઈ ચિત્રકૂટ થી તુલસીદાસ નો પત્ર લે, બોલા બોલા ઉભા થઈ ગયા, ગાદી પર બેઠેલા રહીમ ખાન ખાના ગાદી ઉપર બેઠેલા 5-2 માળે ઉભા થઈ ગયા. હાથ જોડીને ઉભા રહ્યા. પેલો પાંચ દાદર ચડીને ઉપર આવ્યો ને, એમને હાથ જોડેલા. સમજા કે પેલા એ કીધું, ચિત્રકૂટ થી આવું છું. ગોસ્વામી તુલસીદાસજી એ મોકલે છે ચિત્રકૂટ ની દિશામાં વળ્યા પૂછે. તમે ઈશાન ખૂણામાં નમસ્કાર કર્યા છો? હું પૂછું છું, શ્રીમંદર સ્વામી ઈશાન ખૂણામાં છે આજે? તમે કર્યા છે? નથી કર્યા, નથી કર્યા. કદાચ કોઈ આવીને કહે ને બ્રાહ્મણ કે શ્રીમંદર સ્વામી નો કાગળ લાવ, કાગળ આપવાની છે. તમે રૂવાબ થી કહેતા હો અને આમ આમ બધા સામે જોતા હો, મારા ઉપર શ્રીમંદર સ્વામી એ લખ્યો. એટલે શ્રીમંદર સ્વામી નથી લખતા, એટલે નથી લખતા. કોઈ દાડો એમને કઈ ભલાયું ન ભલા.
એટલે એમને કહ્યું કે મને એક પત્ર આપ્યું છે, કારણ હજી તો એ ભેટ માંથી છોડતો હતો. હા, મારી એકની એક દીકરીના લગ્ન છે. સમજા કે વિચાર કર્યો. હું તમને ઇતિહાસ ને બનેલી વાત કહું છું. હું તમને આ સાતમી તો તમને લાગે ગપોડા હશે, કદાચ કિરણભાઈ ઉપજાવી કાઢી હશે. એક જણાએ મને કીધું, તમે વાતો સરસ ઉપજાવો. મેં કીધું મારી જીભ કપાઈ જાય. ભગવાન ભગવાન ને નામે હું વાતો ઉપજાવું. અરે હોય તો મને કે મેં આટલી બધી વાંચી નથી. મેં કીધું એ વાત તમારો છે, મારો. હા, તો તમે સમજ્યા કે હું મારા મગજમાંથી કાઢું છું. હું તમને રેફરન્સ તરીકે બતાવું. એક દ્રષ્ટાંત મારું મેં કહ્યું હોય, શાસ્ત્રમાં ભગવાને કહ્યું છે, મને એનો રેફરન્સ નંબર ખબર છે. ચાલે નહીં, પાંચે પેલા એ કીધું 5000, મારે 500 રૂપિયા જોઈએ. એ કીધું સમજ્યા ને, દીકરીના લગ્ન ખૂબ ઉત્સાહથી ઉજવજો, અને બાકીના જે કઈ વધે ને એ દીકરી જમાઈને આપી દેજો. સમજાતી નહીં એટલે કાગળ કર વધારે જોઈએ છે. એમને પૂછ્યું, તમે દાનનો ને ઉદારીનો વિચાર કરજો, પેલાને કેટલા આપીશું તો ચાલશે? દાન છે, હું કેટલા આપી શકું એમ છું, ઉદારી હું કેટલા આપી શકું એમ છું. રહીમ ખાન માં ઉદારી હતી, આ રહીમ ની વાત છે. ટાયલ કાઢીને એને આપ્યો ને, ઉભેલા બેઠા નથી, હજી બેઠા નથી. એમને કાગળ ખોલ્યો, કાગળ વાંચ્યો. સમજ્યા કે નહીં? પેલા બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું, હા, પ્રત્યુત્તર મંગાવ્યો છે ગોસ્વામીજીએ, આનો પ્રત્યુત્તર મંગાવ્યો. તમે સમજ્યા કે નહીં? એને માથું નમાવ્યું, બેસી અને કલમ લઈ ને એનું પ્રત્યુત્તર લખ્યું. કાગળ માં બે પંક્તિ લખેલી, બે પંક્તિ કાગળ માં. એસી દેણી દેત જું, કહી શીખે ઓ સેન. સેન એટલે સાહેબ. એસી દેણી દેત જું, જે રીતે વર્ષો છો તમે, કહી શીખે ઓ સેન, તમે ક્યાંથી શીખ્યા? જો જો કર ઊંચો ચડે, જેમ જેમ વધારે આપો છો, ત્યો ત્યો નીચા ને એમ એમ તમે જાણે શરમાઈ ને જેમ જેમ વધુ આપો છો, હા, આંખો નીચે તમારી ઝૂકી જાય. તુલસી જાતે પૂછે, બે પંક્તિ રહીમ સાહેબે લખી. રહીમ પણ મહા કવિ થઈ ગયા. હું અત્યારે તો સમય નથી, હવે સમય પૂરો થવા આવ્યો છે આપણો વાર્તાલાપનો. રહીમ ની જે કવિતા હતી, સમજાય ને, ભક્તિ રથ ની જે કવિતાઓ લખી છે રહીમે, કૃષ્ણ ભક્તિ ની, શું તમને ખૂટી ખૂટી રોમાન થઈ જાય ના? અને કૃષ્ણ ની ભક્તિ થી કૃપા કરીને તમે જાણે અભરાઈ જશો એમ નહીં માનતા. ભારત બાપ ની ભક્તિ છે, કૃષ્ણની ભક્તિ એ કોઈ બીજાની નથી, વર્ધમાનની ભક્તિ છે, કૃષ્ણની ભક્તિ છે. હા, આત્માને આકર્ષણ કરે એવું તત્વ જેનામાં છે એ કૃષ્ણ. ને તદ્દન નજીક વધારેમાં વધારે પાસે આવી ગયા છે પરમકાર. અને વર્ધમાન આત્માની અંદર રહેલી અનંત શક્તિઓ વધતી જાય અને પરમાત્મા તત્વ પ્રગટ થાય એ વર્ધમાન. ઋષભ એટલે સુપ્રીમ માં સુપ્રીમ, એ ઋષભ, એ જ કૃષ્ણ છે, એ જ રામ છે. તમે ભૂલશો નહીં,
તમે ભૂલશો નહીં, એ જ છે. એટલે મેં તમને પેલું જે કહ્યું ને, એક રામ દશરથા બેટા આકૃતિ છે, એક રામ ઘટઘટ મે લેતા, આ બધાની અંદર રામ રહ્યા છે. એક રામ કા સકલ પસારા, જીવત્વ માત્ર માં એ રામ રહેલા છે. જીવત્વ માત્ર અણુ અણુ ખાલી નથી એ અર્હદ તત્વ, એ રામ છે. એક રામ કા સકલ પસારા, એક રામ અહીં સબસે ન્યારા, સિદ્ધિ ગતિ માં વિરાજમાન, જે લોગત્ત ઉત્તમ સિદ્ધ, એ ઉત્તમ સિદ્ધો અરિયંત થઈને ઉપર ગયા છે, જે આપણા ઉપકારી છે. એક રામ એને સબસે ન્યારા. તમે વધારે સાધવાદ આવશે ને તમારું ખુલી જશે. માફ કરજો, સાધવાદ આવ્યા વગર કે વિજ્ઞાન આવતું નથી, નથી આવતું, નથી આવતું. અને અહીંયા એમને બે પંક્તિ લખી સમજા કે નહીં, અને નીચા વળી અને કાગળી બ્રાહ્મણ ને આપ્યો, સમજા કે નહીં. બે પંક્તિ એમને લખી હતી એની અંદર, તુલસીદાસે એ પંક્તિ લખી હતી, સમજા ને, જો જો કરો ઊંચો ચડે ત્યો ત્યો નીચા ને, સમજા ને. રહી મેં લખ્યું, બેન હાર કોઈ ઓર હે, બેજત હે દિન રે, આપનાર કોઈ નથી. એ પરમાત્મા તત્વ છે, રાત અને દિવસ આપે છે. તમે વિચાર કરજો, હા, મારા ખિસ્સામાં નહોતો છે, એક પે મારી નથી, ઉપરથી આવેલી. કોઈ ધારો એ વાક્ય નહીં બોલતા, હું આ કમાયો એની સંમતિ ન હોત ને, મારી ને તમારી પાસે નું બધું કાગળિયા હતું, કઈ નતું. દેણ હાર કોઈ ઓર હે, ભેજત હે દિન રેણ, લોક ભરમ હમ પે કરે. લોકો એમ સમજે છે કે આ માન ઉદાર દાની એવા રહીમ સાહેબ આ બધું આપે છે, અને હું તો આપતો નથી, હું તો એનો ચાકર છું, જે આવે છે એનું મોકલાવેલું એના ચાકર તરીકે આપું છું. તાકે નીચા ને શરમથી મારું માથું ઝૂકી જાય છે, મારી આંખો નમે પડે. તમે વિચાર કરજો, તમે જો એ વાતનો જો વિચાર કરશો ને, તો તમને સમજાશે. સમજા કે નહીં, સમય પૂરો થવા આવ્યો છે. હવે હું મંગલી આજના આપણા 17મા સ્વાધ્યાયનો મંગલિક શરૂ કરું. સમજા કે નહીં. સ્વાધ્યાય ધ્યાન મધ્યાસ્તુ, ધ્યાન સ્વાધ્યાય મન્યતે, ધ્યાન સ્વાધ્યાય સંપર્ક્યા પરમાત્મન પ્રકાશતે. તત્વાનુશાસનમાં પૂજ્ય નાથન સુરીનો અદભુત 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 આ મંગલાચરણ. સમજા કે સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં તમે સ્વાધ્યાય કરતા જા, સ્વાધ્યાય કરતા કરતા કરતા, અરે તમે જો એકલા કરતા હો, અથવા આપણે બધા કરીએ છીએ, આપણને થઈ જાય પરમ તત્વ કેવું હોય, એ પરમ તત્વ કેવું હોય. કારણ કે અર્હત તત્વ એ તીર્થંકરત્વ છે. બાળકની આંખમાં જે તેજ છે ને, પાંદડા જે લીલા છે, સમુદ્ર માજા મુકતો નથી, કોણ ચલાવે છે આ વ્યવસ્થા? જગતના કલ્યાણ માટે અર્હત તત્વ તીર્થંકરત્વ ચલાવે છે. એટલે કહેવામાં આવ્યું, જીનાજ્ઞા જે છે, તમે જીનાજ્ઞાને અનુકૂળ રહેજો. એને થોડને શું આજ્ઞા છે? ભગવાને કીધું, સમયમ ગોયમ મા પમાયણ, હે ગૌતમ, સમય માત્ર નો પ્રમાણ ન કર. ધર્મ ધ્યાન ની અંદર પહેલો ભેદ બતાવવામાં આવ્યો, આજ્ઞા વિશે. ધર્મ ધ્યાન પ્રભુ શું આજ્ઞા છે તમારી? તમે પૂછો ભગવાન ને શું આજ્ઞા છે? વિષય અને કથાય થી નિવૃત્ત થવું, હું ક્યારે નિવૃત્ત? તમે આજ્ઞા નો વિચાર કરો. એને પહેલું ધર્મ ધ્યાન આજ્ઞા વિષય કહેવામાં આવ્યું. સ્વાધ્યાય કરતા 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 તમે એક 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 ક્ષણ ત્યાં આવી જશો. સ્વાધ્યાય કરતા વાતના પૃચ્છ
સૂચના પરાવર્તના અને ધર્મ કથા આ કહેતા કહેતા અનુપ્રેક્ષા કરતા કરતા આપણે ત્યાં આવી જઈશું. તમે શું અદભુત વાતો કરી છે, કોને કરી આ વાતો? પરમ તત્વ એવા પરમાત્મા એ કરી. તમે રહત તત્વ ના ધ્યાન માં આવી જાય. એક ક્ષણ, એક મિનિટ, બે થક તમે તદાકાર થઈ જાય. સ્વાધ્યાય માંથી ધ્યાન, ભાઈ ધ્યાન માંથી તમે ઉતરી જશો. શાસ્ત્રકાર એક અદભુત વાત કીધી છે, 47 મિનિટ અને 59 સેકન્ડ અંતર મુરત જેને કહેવામાં આવે, 48 મિનિટ કરતા સહેજ ઓછું, એથી વધારે ધ્યાન રહેતું નથી. ધ્યાન અંતર મુરત જ રહે. અદભુત છે એ બધું. હવે અત્યારે એટલો વિસ્તાર હું કરી શકું એમ નથી કે કેમ એટલું ઓછું જ રહે. ઓછું છે કારણ કે તે વધારે જો રહે ખબર નથી, એથી વધારે તમારે નીચે ઉતરવું જ પડે. અંદર કર્મ નો ભાર એટલો બધો છે ને, આપણે નીચે ઉતારીએ. એ નીચે ઉતારતા તમે સ્વાધ્યાયમાં આવો. સ્વાધ્યાય ધ્યાનના કેન્દ્રમાં લઈ જાય, અને ધ્યાનના કેન્દ્રમાં એક ક્ષણ, બે ક્ષણ સમજાય ને, એક મિનિટ, બે મિનિટ તમે ટકી રહો. કોઈ વિચાર નહીં, કોઈ ભાવના નહીં. હું અને તમે એ પરમ તત્વ ની અંદર સદાકાર રૂપે પરિણમ્યા છે. તમે અનુભૂતો કરો, તમે કરો. હું તમને આ જોડ 6 મહિના કરવાનું આ છે. તમે વેપાર કરજો, ધંધો કરજો, દુકાન ચલાવજો, નોકરી કરજો, સ્ટોર ચલાવજો, નામું બધું 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 કરજો. તમને થોડો સમય મળે એમાં એમાં તમે પરમાત્મા તત્વમાં જવાનો પ્રયત્ન કરજો. અને જેવા નીચે ઉતરો કે સ્વાધ્યાય ઝૂલો ચાલુ, ધ્યાનમાંથી નીચે ઉતરે સ્વાધ્યાય. સમજાય કે ધ્યાન સ્વાધ્યાય, ધ્યાનમાંથી તમે નીચે સ્વાધ્યાય. એ સ્વાધ્યાય એ રેસ્ટ છે, એ આરામ લેવાનું છે, ધ્યાન ઉપર ચડવાનું છે. તમે જુઓ તો 6ઠા તાતમાં ગુણ તાનક નો એક ઝૂલો છે, પ્રમત્ત અને માથી અપ્રમત્ત. તમારી માફી માંગી દઉં છું, મને જે કહેવું છે ને શબ્દો એના મળતા નથી, પણ છતાં તમે 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 તમારી ભાવની વિશુદ્ધિ એટલી છે, તમે મને સમજી શકતો કે જેમાં તમે જેવા નીચે ઉતરો તમે સ્વાધ્યાયમાં જો બહુ અદભુત અદભુત કીધું. કૃતજ્ઞતા માનો, એને એપ્રિશિએટ કરો, એની પ્રશંસા થઈ જાઓ. તમે કરો અને કોઈ કોઈ વાત ગાડાની માફક, મેં આગળ પણ ઘણી વાર કર્યું છે, ગાડાની માફક ગેટે શાકુંતલનું જર્મન ટ્રાન્સલેશન વાંચીને નાચ્યો તો બરીન ડ્રાઈવના ઘરમાં હું નાચ્યો છું. મારી આંખમાં અર્થના આંસુ આવી ગયા છે. આ અદભુત કીધું, ઓહો, અને અમારા સુધી આવી ગયું કે આ મને મળ્યું છે, આ આ અત્યારે આ આ મારી સામે આવ્યું. વિસ્મય છે, ક્યાં હું અને ક્યાં તારી વાણી. આ સ્વાધ્યાય છે. તમે ઉપર ચડો, પાછા નીચે આવો, ઉપર ચડો પાછા. તમે તમે કીધેલી ભગવાનની કોઈ વાત તમે ચાલવા માંગો, ઉપર ચડવા માંગો. જેટલો વખત તમે એમાં જેટલો કાઢી શકો એટલો, રહી શકો એટલો, તમારી પ્રસન્નતા જળવાય એટલી, તમારા વ્યવહારના કામો તમને પરમિટ કરે એટલી, એટલું. સત્રકારે કહ્યું, ભગવાન નાગસેનાચાર્ય કહ્યું, સમજા ને, ધ્યાન સ્વાધ્યાય, ધ્યાન અને સ્વાધ્યાય એ બે વડે પરમાત્માનો પ્રકાશ અંદર પ્રગટ થાય છે. વૈજ્ઞાનિક ની વાત છે, એમને એના અનુભવ માટે કહ્યું હતું, એમના અનુભવ માટે કહ્યું હતું. તમે કરવા માંડશો તો તમે અનુભવી શકશો. સર્વ કોઈ આ કરે અને એનો અનુભવ પ્રાપ્ત કરે. અંતકરણ પૂર્વક પ્રાર્થના કરું છું, મારા તાલા પૂરો કરું છું. આવી કપરી વાત, આવી કપરી વાત તમે સમજ્યા ને, અને આવી સરળ વાત આટલા ભાવથી
તમે જે સાંભળી રહ્યા છો એ તમારી વિદ્રાગ પ્રત્યેની ભક્તિ છે. વિદ્રાગની વાણીમાં તમારી પોતાની, તમારી પોતાનું જે તાદાત્મ છે એ બતાવે છે. સમજાતે નહીં સત્કારે જેમ કહ્યું છે, આ કથા સાંભળવામાં પણ જેને રસ હોય નિશ્ચિતાં તે ભવે ભવ્યો ભાવિ નિર્વાણ ભાજન 3, 5, 7 બહુમાં નક્કી મુક્ત જશે. તમારો આ તમારો ભાવ માત્ર, બીજું કઈ નહીં. તમારો આ ભાવ તમને આશ્ચર્ય થશે, કિરણભાઈ કઈ કરવું પડે. મને એક પ્રસંગ યાદ આવે છે, કઈ અથલા પૂર્વક સમાવર્તન ની અંદર ભગવાને વર્ણન કર્યું. સમજાને જે પ્રાયશ્ચિત કોને કહેવાય, ભૂતકાળમાં કરેલા જે કર્મો યાદ હોય, ન કરવા જેવું કર્યું, અસત્ય જ્યાં બોલ્યા, બાપા ચરણ જ્યાં કર્યું, સમજ્યાને યોગ્ય સુગુરુ પાસે એ જો વ્યક્ત કરી દેવામાં આવે અને એમની પાસેથી પ્રાયશ્ચિત લેવામાં આવે, સમજ્યા કે નહીં, તો તો એ કરેલા કર્મો ભૂસી શકાય. ભગવાને કીધું કે ચલો ભગવાન, તમારી વાણી મેં સાંભળી છે, મારા વાર પાપ કર્મો મેં કર્યા છે, ન કહેવાય એવું, ન બોલાય એવું મેં કર્યું છે, તમે મને પ્રાયશ્ચિત આપો, મેં શું શું કર્યું એનું વર્ણન કરું છું. અને એને એના પાપા ચરણો કહેવા માંડ્યા. 12 વર્ષદાની સામે સમવત્તરણમાં એને કહેવા માંડ્યા. એને કહ્યું પ્રભુ હું નક્કી પ્રયત્ન કરી, તમે આપશો ને તું નક્કી કરી, મને પ્રયત્ન આપો. ભગવાને કહ્યું હે ભદ્ર, તે તારા પાપનું જે વર્ણન કર્યું એ કરતા કરતા બધા પાપનું પ્રયત્ન પૂરું થઈ ગયું, તારા બધા પાપો ગુછાઈ ગયા, તારે પ્રયત્ન કોઈ જરૂર નથી. તમને ભૂત નથી લાગ, મેં પહેલું સાંભળ્યું ને, મને આ કઈ કરવા ના, પાપ ને પાપ તમને લાગ્યા અને તમે એને કહી દીધું મેં આવું કર્યું, મેં આવું કર્યું, ભગવાનને કીધું, ભગવાને કીધું એનું પ્રાયશ્ચિત થઈ ગયું. તમે તમારા ભાવ સમવત્સરણમાં કરી શકતા નથી, હું તમને પૂછું કયો ના 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 નહીં, એ માટે તમે ઝડપે સમવત્સરણ જ જોઈએ. તમારી પોતાની અંદર કોઈ વાર તમને આંખો બંધ કરો તો બહાર પરસદા બેઠી હોય અને સિમંદર સ્વામી દેશના આપી રહ્યા હોય નથી દેખાતા, કા તો તમે આને આને આ સમજ્યા નથી. સરળતા પૂર્વક પોતાનું આત્મનિવેદન કરી દેવું એ માટે કોઈ બધા જોઈએ, પશુ પક્ષીઓ હોવા જોઈએ. હા તમે તમે તો દ્રવ્ય માંથી ભાવમાં ને પરમ ભાવમાં હજી ગયા નથી. તમે જવાનો પ્રયત્ન કરો, મારે પહેલા પૂરો કરું છું, પારા વાર આભાર તમારો માનું છું. આના બેઝ ઉપર હવે ના મેં તમને જેમ કહ્યું ને, આજે 17મો સ્વાધ્યાય છે આપણો, જે થોડાક સ્વાધ્યાયો બચ્યા છે 11 તારીખ સુધીના, મારે કેટલીક મહત્વની વાતો તમને કહેવી છે. તમે એમાંથી તમારી શક્તિ મુજબ તમારા આચરણમાં લાવવાનો, અરે ભાવમાં લાવવાનો, આચરણમાં ન આવે ને પ્રભુને કહેજો, પ્રભુ આચરણમાં નથી આવતું હજી, હજી હું ભાવમાં તો લાવું, હું આ ભાવમાં તો લાવું. હા આ ભાવમાં લાવવાનો તમે પ્રયત્ન કર. અંતિમ મંગલિક કરી આત્મવાતાલા પૂરું કરી, સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ સાતનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીય મનોમાંચિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ, શિવમસ્તુ સર્વ જગતઃ, સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. ફરી ફરી તમારો પારાવાર ઉપકાર અંતઃકરણ પૂર્વક માની છું. ફરીથી આપણે આવતીકાલે 8 વાગે સ્વાધ્યાય માટે મળીએ.